જે આપણે વધુ વાતચીત કરીશું. સંવાદદાતા વિભુ પણ આપણી સાથે જોડાયેલા છે. જે વિભુ, સામાન્ય રીતે 15 નહીં પરંતુ આ વખતે 20 જૂને ચોમાસું ત્યારબાદ આગળ વધ્યું અને ગુજરાત તરફ ફક્ત 3 જ દિવસમાં ગુજરાતના તમામ લગભગ જિલ્લાનો સમાવેશ થઈ ચૂક્યો છે. તો આ પેટર્ન શું સૂચવે છે? સંધ્યા, આ વર્ષને જોઈએ તો પેટર્ન ખૂબ જ અલગ લાગી રહી છે. કારણ કે આપણે જોયું છે કે ચોમાસું હંમેશા માટે દક્ષિણ ગુજરાતમાંથી એન્ટર થતું હોય છે, એટલે કે ચોમાસાની ધરી અને તેના બે છેડા, એક છેડો છે તે ઉપર આવતો હોય છે અને એ છેડોની જે લાઈન છે તે દક્ષિણ ગુજરાતમાં ટચ થતી હોય છે અને ત્યારે ચોમાસું બેસી ગયું તેવી જાહેરાત છે તે હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લે આપણે ખૂબ જ રાહ જોતા હતા અને 25 જૂને જ્યારે વરસાદ આવ્યો અને એ લાઈન છે તો ક્યાં સુધી ભાવનગર, બોટાદ ઉપર થઈને આણંદ થઈ અને આગળ એ લાઈન છે તે પસાર થતી જોવા મળી. એટલે કે અડધા ગુજરાતમાં જ્યારે ચોમાસું બેઠું અને ત્યારે અડધા ગુજરાતમાં એક સાથે ચોમાસું બેસી ગયું અને હવે 3 દિવસમાં આગળ વધી ગયું, એટલે કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. એટલે કે 3 દિવસનો સમય નથી લાગતો, વધારે સમય હોય છે કે જ્યારે સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય તો 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની ઉપરથી તે પસાર થઈ જતું હોય છે. પરંતુ આ વખતે એવું બન્યું છે કે 25 જૂને ચોમાસું બેઠું અને 3 દિવસમાં આખું સમગ્ર ગુજરાત છે તે કવર કરી લે છે. એટલે લાગે છે કે પેટર્નમાં બદલાવ છે તે જોવા મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના ચોમાસાની પેટર્ન છે તે કોયડા સમાન રહેશે અને અત્યારે પણ લાગી રહ્યું છે કે કોયડા સમાન જ હોય તેવું. જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નવસારીમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા છે, માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. ગ્રાહકો વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. બાજુના તળાવની સફાઈ ન થતા સમસ્યા ઉભી થઈ છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. શું કામગીરી કરી તે સવાલ. એક તો ચોમાસું આ વખતે મોડું હતું, તેમ છતાં કામગીરી નથી કરવામાં આવી તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે. તો નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાના 4 તાલુકામાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં પણ 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં 42 મિલીમીટર વરસાદ પડ્યો છે. જ્યારે કે જલાલપોર અને ચીખલીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો. નવસારી શહેરમાં પણ 2 ઇંચ વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ડાંગરના થરું તૈયાર કરવામાં જોતરાઈ ગયા છે. નવસારી જિલ્લામાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં નોંધાયેલ વરસાદના જે આંકડા છે તે પણ અમે સતત આપને બતાવી રહ્યા છે. 4 તાલુકામાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, એક તો વરસાદ એટલે કે ચોમાસું આ વખતે મોડું હતું, તેમ છતાં પ્રી મોન્સૂન કામગીરી જોઈએ એ પ્રકારે નથી થઈ એ દ્રશ્યો આ માર્કેટના દ્રશ્યો બતાવી રહ્યા છે. અને બીજો સવાલ એ છે કે કેટલો વરસાદ કયા કયા તાલુકામાં નોંધાયો છે? વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં જે યલો એલર્ટ છે ને એની વચ્ચે જ નવસારી શહેરમાં જે સવારથી વરસાદી માહોલ છે, વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો હોય છે એ ખરેખર પોકળ સાબિત થઈ છે. આજે સવારથી જે રીતના 6 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે નવસારી નગરપાલિકાની બાજુમાં જ આવેલ જે શાક માર્કેટ છે, શાક માર્કેટમાં પાણી ભરાઈ જતા, ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સાથે જ નવસારી શહેરના જે બસ ડેપો વિસ્તાર છે, સ્ટેશન વિસ્તાર છે, આ જે વિસ્તારોમાં જે નીચાણવાળો સંધ્યા વિસ્તાર છે ત્યાં પણ જે રીતના પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. જો સંધ્યા વરસાદની વાત કરવામાં આવે તો નવસારીમાં 51 મિલીમીટર વરસાદ છે, જલાલપુરમાં 46 મિલીમીટર, ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં 35 મિલીમીટર, ચીખલીમાં 42 અને ખેરગામમાં 4 મિલીમીટર અને વાંસદામાં 19 મિલીમીટર. એટલે કે નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકા છે, 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જે વરસાદને કારણે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ, માત્ર 2 ઇંચ જેટલો વરસાદ સંધ્યા વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં ખાબકી ચૂક્યો છે અને એના કારણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો હોય છે એ પોકળ સાબિત થઈ છે. અને બીજી રાહતની વાત સંધ્યા એ છે કે જે રીતના ખેડૂતો જે આતુરતાથી રાહ જોતા હોય છે વાવણી કરવાની અને ખેતરમાં જે ધરુવાડિયા તૈયાર કરવાની જે છે, ધરુ રોપવાની જે તૈયારી કરતા હોય છે સંધ્યા, એના માટે ખેડૂતો જે એના માટે જે લાયક વરસાદ છે એ વરસાદ વરસતા ખેડૂતો સાથે જોડાવા બદલ. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.